स्टेप नंबर 5 फाइन स्ट्रेस रिडक्शन फेक्टर्स जाए अने ए पण आपणे कैलक्युलेट करशुं आईएस 800 2007 क्लोज नंबर 7.1.2.1 ना बेस पर पेज नंबर 34 पर छे क्लियर सो ज़ाय इज इक्वल टू 1 डिवाइड बाय 5 प्लस 5 स्क्वायर माइनस लैम्डा स्क्वायर रेज टू 0.5 ए पण आपणो क्या पेज पर छे पेज नंबर 34 पर छे અહીં તમે જોઈ શકો છો ઝાય ઇઝ ઇક્વલ ટુ 1/5 પ્લસ 5 સ્ક્વેર માઇનસ લેમડા સ્ક્વેર સો અહીં તમારે જે લેમડા જે છે લેમડા કેટલું અને લેમડા ઈ જે વેલ્યુ આગળ જોઈ ગયા તે 1.35 ધેન ફાઈની વેલ્યુ કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું એ પણ આ જ ક્લોઝમાં છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1.5 કૌંસમાં 1 પ્લસ આલ્ફા લેમડા માઇનસ 0.2 પ્લસ લેમડા સ્ક્વેર જ્યાં આલ્ફા શું લેવાનું છે ઇમ્પરફેક્શન ફેક્ટર ફોર બકલિંગ ક્લાસ સી 0.49 ક્લિયર અને લેમડાની વેલ્યુ તો છે જ આપણી પાસે સો આપણે વેલ્યુ પુટ કરીએ શું આવશે તો ફાઇ ઇઝ ઇક્વલ ટુ 0.51 પ્લસ 0.49 0.42 પ્લસ 1.35 સ્ક્વેર સો ફાઇની વેલ્યુ આવશે 0.693 ક્લિયર હવે વેલ્યુ તમારે ઝાયમાં મૂકો તો 1/5 પ્લસ 5 સ્ક્વેર માઇનસ લેમડા સ્ક્વેર રેસ ટુ 0.5 તો તમારી વેલ્યુ આવશે ઝાય ઇઝ ઇક્વલ 1/1 વેલ્યુ પુટ કરો 1.693 પ્લસ ફાઇની વેલ્યુ 1.693 પ્લસ માઇનસ લેમડા વેલ્યુ 1.35 સ્ક્વેર અને હોલ સ્ક્વેર છે 0.5 ઓકે સો તમારી ઝાયની વેલ્યુ આવશે 0.368 નાવ સ્ટેપ નંબર 6 ફાઇન ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેસ એફ સી ડી અને એ કેલ્ક્યુલેટ કરશું આપણે આઈએસ 800 2007 ક્લોઝ નંબર 7.1.2.1 પેજ નંબર 34ના બેઝ પર આપણે અહીંયા છે જ ઓકે જે છે તમારો એફ સી ડી ઇઝિકલ ટુ સાય એફ આઈ ડિવાઇડ બાય ગામા એમ ઓ ડોટ એમ ઝીરો સો તમારી એફ સી ડી આવશે 0.36 તે તમે આગળ કેલ્ક્યુલેટ કરી ધ્યાન એફ આઈ છે 250 ને ગામા એમઓ જે પાર્સલ સેફ્ટી ફેક્ટર છે તે 1.10 ઓકે ટેબલ નંબર 5 પેજ નંબર 30 ને બેસ પર લઈ છે અને એફ સી ડી વેલ્યુ આવશે 83.64 ન્યૂટન પર એમએમ સ્ક્વેર ધેન સ્ટેપ નંબર 7 ફાઇન ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પીડી જે આપણે આઈએસ 800 2007 ક્લોઝ નંબર 7.1.2 પેજ નંબર 34ના બેઝ પર કેલ્ક્યુલેટ કરશું ઓકે જે તમારી પાસે છે અહીંયા પીડી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એફ સી ડી તો પીડી ઇઝ ઇક્વલ એ ઇન્ટુ એફ સી ડી જે છે કેટલા છે એની વેલ્યુ આવશે તમારી જે તમે કેલ્ક્યુલેટ આગળ જોઈ ગયા એ 1379 અને એફ સી ડી વેલ્યુ 83.64 સો પીડી ઇઝ ઇક્વલ ટુ 115.34 ઇન્ટુ 10^3 ન્યૂટન સો પીડી જે છે 115.34 કિલો ન્યૂટન આવે છે અને એ આપણી આવી જોઈએ ગ્રેટર દેન પી તમારા ફેક્ટર લોડ પી ઇઝ ઇક્વલ 100 કિલો ફેક્ટર લોડ જે છે સિંગલ એંગલ માટે સો તમારું કન્ડિશન આ જો કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો આ સેક્સ જે તમે ડિઝાઇન કરો છો શું થશે સેફ થશે ઓકે સો આ કન્ડિશન સેટિસ્ફાઈ થશે સો આ ઓકે ધેન આજે આપણે આગળ જોઈએ ટુ આઈએસએ વન સિંગલ એંગલ માટે ટુ હવે ફોર ટુ આઈએસએ માટે તો જે પીડી છે એની સાથે મલ્ટીપ્લાય ટુ કરશો એટલે તમને મળશે ડિઝાઇન સ્ટ્રેન્થ પીડી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ પીડી કરશો એટલે ટુ ઇન્ટુ 115.34 જે આપણે પીડીની વેલ્યુ આવી હતી તે સો પીડી ઇઝ ઇક્વલ ટુ 230.68 અને એ વેલ્યુ તમારી ગ્રેટર દેન 200 કિલોન્યુટન છે ફેક્ટર લોડની કરતાં વધારે ઓકે સો તમારે આ કન્ડિશન બી સેટિસ્ફાઈ થાય છે ધેન ધી સેક્શન ઇઝ સેફ ધેન પ્રોવાઈડ ટુ આઈએસએ 90/90/8 mm ઓન સેમ સાઇડ ઓફ કસેટ પ્લેટ એટ ડિસકન્ટિન્યુ સ્ટ્રટ ક્લિયર ધેન લાસ્ટ સ્ટેપ સ્ટેપ નંબર 8 સ્કેચ ડ્રો કરવાનો છે ગસેટ પ્લેટ અને એની સેમ સાઇડ પર તમારો એંગલ સેક્શન બે તમારે કનેક્ટ કરવાના છે ક્લિયર ને તે છે તમારો આઈએસએ 90/90/8 mm હવે એને તમે શું કરો છો બોલ્ટની મદદથી ફિટ કરો છો ક્લિયર આ ગસેટ પ્લેટ છે ક્લિયર અને આ સ્પેસર પ્લેટ છે ક્લિયર જે તમે છે અહીંયા ટુ આઈએસએ 90/90/8 mm ઓન સેમ સાઇડ ઓફ ગસેટ પ્લેટ ક્લિયર ઓકે